ઓકે, સો વી આર લાઈવ. આજનો ઇન્ટરવ્યુ મારા માટે બહુ વધારે સ્પેશિયલ છે, કારણ કે આજે ફરી એકવાર મને નાનપણની યાદો તાજી કરવાનો મોકો મળ્યો છે, અને સાથે જ ખૂબ જ હરખની પણ વાત છે, કારણ કે લિજ્જત પાપડને આજે વર્લ્ડ વાઇડ રેકોગ્નિશન મળ્યું છે. અને એની સાથે જ સાઉથ મુંબઈના ચીરા બજાર સ્થિત લોહાણા નિવાસમાંથી આજે પૂરી જે જર્ની સ્ટાર્ટ થઈ હતી 80 રૂપિયાથી ફક્ત થયેલી આ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગની જર્ની આજે 800 કરોડની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. અને ઓલ ઓવર ઇન્ડિયા આજે લગભગ 43,000 મહિલાઓને કામ આપે છે. મારા દાદી, મારા ફઈ, મારા મમ્મી આ બધાએ લોહાણા નિવાસમાં રહેતા લિજ્જતના પાપડ વણ્યા છે, અને હું એ ગલી જેનું નામ પાપડ ગલી છે એમાં જ મોટો થયો છું. અને હાલમાં જ લિજ્જત પાપડના ફાઉન્ડર મેમ્બર જસવંતીબેન પોપટ, જે 93 વર્ષના છે, એમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી પદ્મશ્રી પુરસ્કાર ઘોષિત કરવામાં આવ્યો છે. સોરી, મારી ગુજરાતી એટલી બધી ક્લિયર નથી જેટલી હિન્દી અને ઇંગ્લિશ છે, પણ થેન્ક યુ સો મચ જસવંતીબેન. બા, કેમ છો તમે? મજામાં છો? મજામાં છે બેન. ઓકે ઓકે, તો મને પહેલા ઘણા ઇન્ટરવ્યુ તમે આપ્યા હશે, થાકી ગયા હશો, રાઈટ? બિઝનેસ વુમન ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો, અને હવે તમને પદ્મશ્રી મળ્યું છે. બરાબર છે. હા, તો આજે તમને કેવું, લાઈક આવું તમે વિચાર્યું હતું કે તમને મળશે? તમને કેવું ફીલ થાય છે અત્યારે? પછી આનંદ જ આવે ને ભાઈ, આમાં બીજું લાગવાનું એનાથી વિચારો શું વિશેષ છે આપણે, જે આપણને અટાણે જે મળે, આપણે માન મળે છે લિજ્જત પાપડ થકી, એનાથી વિશેષ બીજું શું મળવાનું હોય આપણને? સાચી, તમારી આખી આખી જિંદગી તમારી લિજ્જત પાપડમાં જ રહી છે. અને હું તમને પૂછું તો તમને પહેલો દિવસ યાદ છે લિજ્જત પાપડનો, જ્યારે તમે પહેલી વાર લિજ્જત પાપડમાં તમે ચાલુ કર્યું હતું એ દિવસ યાદ છે તમને? પેલો દિવસ યાદ છે લિજ્જત પાપડ ચાલુ કર્યું હતું ત્યારે. લિજ્જત પાપડ મેં જ કર્યું મારા હાથે 15મી અગાસીમાં. ત્યારે તો જસ્ટ 7 લોકો જ હતા, પણ આજે આટલી મોટી ઇન્ડસ્ટ્રી બની ગઈ છે, તો એવું તમે શું કર્યું જેનાથી આ આટલી મોટી ઇન્ડસ્ટ્રી બની ગઈ લિજ્જત પાપડ? ભાઈ, આ પ્રભુની કૃપા છે માટે, બધા બહેનોના નસીબ ભેગા છે ને, પ્રભુની કૃપા છે, બીજું કઈ નથી આમાં. અચ્છા, એવી સ્ટાર્ટ થઈ છે આપણને, બાકી અમાર દત્તાણી બાપાની મહેનત સાચી છે, દત્તાણી બાપાની મહેનત સાચી છે. સાચી વાત છે, જેને માર્ગદર્શન ને અમને જે આપ્યું છે એમાં અમે કરીએ છીએ. અચ્છા, અને આજે લિજ્જત ની એવી કોઈ વાતો છે જે લોકોને નથી ખબર કે કેવી રીતના લિજ્જત કામ કરે છે, લિજ્જત માં શું થાય છે, કે આજે આટલું આટલી નાની એક શરૂઆત માંથી આટલી મોટી આ એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે, તો એવું કઈ અમને જણાવશો તમે કેવી રીતના કામ કરે છે બધું બોલો? બધી બેનો સૌ શાખા અલગ છે અમારી, મારી 2-3 શાખા છે આખા વર્લ્ડ માં. અમારું આપણા લિજ્જત ગીરગામ માં છે, તો ગીરગામ ની બેનો ગીરગામ માં કામ કરે, વડાલાની બેનો વડાલામાં, વાંદરાની બેનો વાંદરામાં, એ તમારા અલગ અલગ કેન્દ્ર જ છે બધા. પણ હજી પણ પોતાની બેની સંચાલિકા હોય ને બધું એ સંભાળે પછી. બરાબર છે, પણ હજી પણ શું ચિંતા નહીં આપણને. બરાબર, પણ હજી પણ શું બેનો ઘરે લઈ જાય છે લોટ અને પછી એમાંથી વણીને લઈ આવે છે પાપડ, એવી રીતના જ કામ ચાલે છે કે મશીન આવી ગયા છે? બીજો લોટ લઈ જાય. બરાબર છે, ને આજનું મેન્ટલ અમે ગઈકાલે આવતીકાલ લઈ લઈએ. તો આજે 2021 માં બી મશીન માં કામ નથી થતું, બરાબર? લિજ્જત માં હાથ જાતે જ બધું કામ કરે છે બધી બાયો. મશીન
લોટ હજી મશીન થી મંડાય ક્યાંક ક્યાંક, લોટ પાપડ તો હાથે જ વણાય તેનો ને, ઓકે હજી તો લોટ પછી ટૂંકી કરીને પાપડ હાથે જ વણવાનો. રાઈટ, તો પછી આ ટેસ્ટ જે લિજ્જત પાપડ નું અહીંયા દુબઈ માં બી ખાઉં છું તો સેમ આવે છે, તો એવું કેવી રીતના પોસિબલ છે? કે એ ટેસ્ટ હજી બી દુબઈ માં પણ એવો જ છે. ટેસ્ટ એક જ છે, અમાર ફોર્મ્યુલા એક જ છે, અમારી ફોર્મ્યુલા અલગ એક જ છે. જ્યાં અમારો લિજ્જત ખુલે અહીંયા ફોર્મ્યુલા, ને ફોર્મ્યુલા અમારી ઓપન છે. ઓકે ઓકે ઓકે, તો આજે પણ શું લિજ્જત માં એવું જ છે કે જેને જે લિજ્જત માં એક જ ટેસ્ટ છે. અમે અલગ ટેસ્ટ થાય ને તો એ પાપડ રાખીએ જ નહીં. જરાક પણ અમને ફેર લાગે પાપડ માં ફેર છે તો તેની ના પાપડ અમે રાખીએ જ નહીં, બધા દરિયામાં ફેંકી દઈએ. અમે સસ્તા ભાવે ન વેચીએ. અચ્છા અચ્છા ઓકે, પણ આજે પણ લિજ્જત માં શું એવું છે કે જેને પાપડ વણ્યા હોય જે બાઈએ, એને જ આગળ મોટી કોઈ પોસ્ટ જે આપવાની હોય, જો અગર પાપડ વણ્યા હોય તો જ એને આગળ જવા મળે લિજ્જત માં, નહીં તો આગળ ન જવા મળે, એવું શું આજે પણ એ રૂલ છે? ના ના, અમે ઉભા છીએ. હું દોઢ ચોપડી ભણી બેજાની પરીક્ષા નથી આપી, પણ આજે હું બધો હિસાબ કરી દઉં યાર લિજ્જત થકી. હા હા બરાબર, ના તમે તો છો. આપણે સામ સામે કામ કરતા હોય તો આપણે પછી શીખી જાય એમાં. ઘરનું કામ કરીએ, છોકરાને સંભાળીએ, ને પાપડે વણાય, બધું ઘરમાં થાય, એટલે બેનો ઘરે જ લોટ લઈ જાય બધું. અચ્છા અચ્છા અચ્છા, અને એ બેનો જ પછી આગળ આગળ એ લોકોને લિજ્જત માં ઘણું બધું પ્રોત્સાહન પણ મળે, રાઈટ? એ લોકોને આગળ જવાની પણ એક તક મળે ત્યાં. હા હા હા, બરાબર છે. હવે આટલી બધી ઊંચાઈ પર લિજ્જત પાપડ આવી ગયું છે, આજે 800 કરોડ ની ઇન્ડસ્ટ્રી બની ગયું છે, તો કોને તમે શ્રેય આપવા માંગો છો તમારા લાઈફમાં? કોને શ્રેય આપવા માંગો છો? આટલી લિજ્જત એટલું ઉપર પહોંચી ગયું, તમે કોને 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 આપીએ? પરમાત્માને આપીએ ને ભાઈ, એની કૃપાથી થાય બધે. ને આટલી બેનો નાનો છે, બરાબર છે બરાબર છે, બેનો નસીબ લઈને આવ્યો હોય કઈ મળે ને બધું. હા, એ તો સાચી વાત છે. અને લિજ્જત એ આજે મહેનત કરે છે, એનો મંડી છે, મંડી નો પ્રસાદ પામે છે, બરાબર છે. એ પ્રમાણે અમારે, હું જયારે નાનો હતો જયારે આપણે લોહાણા નિવાસ માં રહેતો હતો, બેનો જે પાપરો કરે કે જે કરે એ નફો નુકસાન બેનો નો જ. હા હા બરાબર, ઈ જ મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો. નફો નુકસાન બેનો નો, બેનો નો જ માલિક છે. અચ્છા અચ્છા અચ્છા, સરસ સરસ. એટલે જેટલો પણ નફો થાય એ બધો બાયો માં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, બરાબર ને? લિજ્જત પાપડ ની એક બહુ વર્ષો જૂની એક પોલિસી છે, અને હું જયારે નાનો હતો કે જયારે લિજ્જત માં બહુ પ્રોફિટ થતા તો બાયો ને સોનાની લગડી, સોનાના લાઈક કોઈન્સ આપવામાં આવતા હતા. પેલા મળતું, હવે બધા ચેક લઈએ છીએ અમે. હવે છે ને સોનું બેનો ને મૂંગું મળે મળે, કોઈ રાખે ન રાખે, હવે અમે ચેક જ લઈએ બધા બેનો. દિવાળી માં કઈ પણ હોય તો ચેક લઈ લઈએ. તો આટલું 800 કરોડ નું જે ટર્ન ઓવર થાય એનું અકાઉન્ટિંગ કઈ રીતના, એમ કે એ પણ આટલું બધું જે વેચણી થાય બેનો ને, બેનો ની વેચણી થઈ જાય. અચ્છા, બધું પ્રોફિટ એમાં વહ્યું જાય, બરાબર છે. ઓકે, અને એક જમાનામાં લિજ્જત ઇન્ટરનેટ પર આ અપડેટ કરવાની જરૂર છે, બધી જગ્યાએ 800 કરોડ લખેલું છે મોટા મોટા ન્યૂઝ પેપર. 1800 કરવાનું, તો મતલબ બહુ વધારે સારી વાત છે આ તો. અને એક જમાનામાં લિજ્જતે ડિટર્જન્ટ પણ ચાલુ કર્યા હતા, અને બીજા બી અમુક પ્રોડક્ટ ચાલુ કર્યા હતા, ડિટર્જન્ટ બહુ બધા પ્રોડક્ટ ચાલુ કર્યા હતા. ડિટર્જન્ટ હા હા છે, સાબુ છે અમારે. અચ્છા અચ્છા, ઇજટ માં સાબુ છે, અરન ઘઉં નો લોટ છે, અત્યારે પણ બધું વેચાય છે અમારે. બરાબર છે, મસાલા બધા મસાલા કેટલા વર્ષો થી વેચાય છે અમારા. સાચી વાત છે. અને હું મારા બધા વ્યુઅર્સ ને એ બી કહેવા માંગુ છું કે લિજ્જત એ જે શરૂઆત કરી હતી લુહાણા નિવાસમાં એ બહુ મોટી હતી, કારણ કે
આજે બી અગર તમે લોણા નિવાસમાં જાઓ તો ત્યાં આગળ કોઈના ઘરમાં ઢોકળા, ક્યાંક પાતરા, ક્યાંક રોટલી, ક્યાંક થેપલા, ઘણું મળે ટિફિન, બધું જ મળે. સાચી વાત છે. હા હા, એટલે ગૃહ ઉદ્યોગની એક સૌથી મોટી મિસાલ કહી શકો તમે એને. અને બસ મારે તમને વધારે નથી હેરાન કરવા, મને ખબર છે તમે થાકી જાઓ છો જલ્દી, એટલે બસ એક બે છેલ્લા ક્વેશ્ચન મારે પૂછવા છે કે તમે તમારી સેહતનો કેવી રીતના ધ્યાન રાખો છો, આટલું બધું કામ કેમ કરો છો આ ટાઈમે? હે, એટલે તમે તમારી તબિયતનું કેવી રીતના ધ્યાન રાખો છો આટલું બધું કામ? તબિયત તો પરમાત્માની કૃપા છે મારી ઉપર. 93 વર્ષની મારી ઉંમર છે. 5 તો તમારી તો ડાયટ પ્લાન શું છે, તમે શું ખાવ છો અમને કયો, એટલે અમે બી તમારી જેમ આવી રીતના સેહત વાળી જિંદગી જીવીએ. સચ્ચાઈ લિજત ની સચ્ચાઈ તમારે દિલ્હી ક્યારે જવાનું છે? ગાડી માં ગયા હોય ને તમે ટ્રેન નું ભાડું લઈએ, બસ માં ગયા તો બસ નું લઈએ. અચ્છા અચ્છા, સરસ સરસ. અને જમવાનું શું તમે જમો છો, ડેલી શું ખાવ છો એવું કે જેનાથી આટલી પાવર આવે છે? દરભાત શાક, રોટલી, બાજરાના રોટલા. બહુ 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 મજા આવી તમારી સાથે વાત કરીને. અને ફાઇનલી દિલ્હી બે ટાઈમ નથી, બે ટાઈમ અચ્છા કોઈ ચીજ નહીં ખાવાની, બહારનું હું કાંઈ નથી લેતી. ઓકે ઓકે, ઘરમાં જ બનાવેલું. હા, એ સૌથી બેસ્ટ છે. જાઉં તો પણ મારી સાથે મારું ખાવાનું હોય ભેરું. અચ્છા, હજી પણ તમે ટ્રાવેલ કરો છો એટલે બહાર જવાનું ખરું તમારે કામથી? હા, જવાનું ને જવાનું. કઈ બાજુ? અમે 10 તારીખ ની મીટિંગ હોય બાંદ્રા જવાનું સવારમાં, બપોર પછી આવીએ અમે. તો કેવી રીતના જાવ તમે? ચીરા બજાર થી એવું યા લઈએ. અચ્છા 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 અચ્છા, સરસ છે સરસ. બહારનું ખાવાનું નહીં, પાણી પીવાનું નહીં, કઈ નહીં. જો આ એક બહુ મોટી વસ્તુ છે તમારી ડાયટ. ઘણા લોકો વિચારે છે કે કઈ એવી ડાયટ હશે જેનાથી આટલા 93 યર્સમાં તમે આટલા એક્ટિવ છો. ફાઇનલી બસ તમે હવે દિલ્હી જાઓ એટલે અમે બધા બહુ વધારે અહીંયા આગળ પ્રાઉડ છે તમારા માટે, અને તમારી સાથે છીએ અમે લોકો. અને અને અમને અહીંયા જવાનું છે. હા હા, માર્ચમાં જવાનું છે. માર્ચમાં જવાનું છે. તારીખ નથી આવી, તમારી આ પહેલ તમે કરી છે. હા, બહુ બહુ મોટી કૃપા છે અને તમારી પણ બહુ મહેનત છે આમાં. તમે જે 7 બહેનો એ મળીને જે મેજિક ક્રિએટ કર્યું, સાચી વાત, સાચી વાત છે. તો તમે બસ હવે તમારું ધ્યાન રાખો અને હું ગલીમાં આવીશ ત્યારે તમને ચોક્કસ મળીશ. બરાબર, આપણે ફોટો પાડશું. હા હા, થેન્ક યુ. ચલો ધ્યાન રાખજો તબિયત નું. ઓકે, ચલો આવજો આવજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો આ હતા જસવંતીબેન પોપટ. આઈ એમ શ્યોર તમારામાંથી ઘણા લોકો જે આમની સ્ટોરી ફોલો કરતા હશે પહેલાથી કે હમણાં પણ, તમને ખબર હશે 26th January એમને પદ્મશ્રી અવોર્ડ ની ઘોષણા થઈ હતી જ્યારે, તેમાં જસવંતીબેન નું પણ નામ હતું. અને હું એમને વર્ષોથી ઓળખું છું. હું જ્યારે નાનો હતો ત્યારે લોહાણા નિવાસમાં અમે લોકો રહેતા હતા, ચીરા બજારમાં, સાઉથ બોમ્બેમાં. ત્યારથી આ એક્ઝેક્ટલી આવા જ લાગે છે અને આજની ઘડીમાં પણ એ એટલું જ કામ કરે છે જેટલું એ પહેલા કરતા હતા. 93 યર્સના છે, બહુ, એટલે એકદમ જ કહે ને કે એક વન્ડર વુમન કહી શકો તમે એમને, કે સુપર વુમન કહી શકો. એન્ડ શી ઇઝ સો ડાઉન ટુ અર્થ એન્ડ એક્સ્ટ્રીમલી હમ્બલ, એન્ડ આઈ ફીલ સો પ્રાઉડ દેટ આઈ નો હર પર્સનલી. એન્ડ આઈ જસ્ટ વોન્ટેડ ટુ બ્રિંગ ઇટ, બ્રિંગ ધીસ સ્ટોરી ટુ ઓલ ઓફ યુ. એટલા માટે મેં આ વિડીયો કરવાનો વિચાર કર્યો. એન્ડ આઈ હેડ બીન ટ્રાઈંગ કે ઘણા વખતથી કે એમને થોડો ટાઈમ મળે અને વાત કરી શકે તો મારા ચેનલ પર લાઈવ આવે અને તમારી બધાની સમક્ષ હું એમને ઇન્ટરવ્યૂ કરું એમનો.
આજે ફાઇનલી મોકો મળ્યો એટલે જરા પણ પ્રમોશન થયું નહીં, કોઈને કહેવાયું નહીં, જલ્દી જેવું એમણે ટાઈમ આપ્યો તો મેં જલ્દીથી લિંક ચાલુ કરીને વિડીયો ચાલુ કરી દીધો. આઈ હોપ યુ ગાઈઝ લવ ધ ઇન્ટરવ્યુ એન્ડ આઈ હોપ યુ ગાઈઝ હેડ સમ ટેક અવે ફ્રોમ ધીસ, બીકોઝ શી રિયલી ઇઝ સમબડી હુ ડિઝર્વ ઓલ ધ રિસ્પેક્ટ, લવ એન્ડ ઓલ ધ રેકગ્નિશન દેટ શી ઇઝ ગોન બી ગેટિંગ નાઉ એન્ડ શી હેઝ ગોટ સો મચ ઓલરેડી. સો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. Please leave your comments as you are. I'll just quickly take the names of all the people who joined me. Not many people joined this time. But Chirag bhai to ghana matlab messages pehla pan kari chukya chhe. So thank you so much, always supporting. Mansi, RJ Mansi, thank you so much. You said good job. I'll put your comment over here. Then there is Madhvi Singh. Yes, absolutely hardworking woman. Absolutely well-deserved award. True. And once again, thank you so much, all of you. And yeah, stay tuned. If you haven't subscribed, please do click on the bell icon. And as always, thank you so much for watching. Jai Shri Krishna and Jai Hind.